શોપિંગ સેન્ટરમાં ગુજરાત મંત્રી અને બનાસકાંઠા ભાજપના ઉમેદવાર પરબત પટેલે ધાનેરામાં કાર્યકર્તા સાથે મીટિંગ કરી હતી, જેમાં મંત્રીશ્રીનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. પરબતભાઈને ટિકિટ મળતા કાર્યકર્તામાં ઉત્સાહનો માહોલ છવાઈ જવા પામ્યો છે. પરબતભાઈએ જણાવ્યું કે અમે વિકાસની વાતો લઈને ચૂંટણી મેદાનમાં આવ્યા છીએ, મને પક્ષે આદેશ આપ્યો એટલે ચૂંટણી લડવી પડે છે, બાકી મેં તો સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. પરબતભાઈ એક નિર્વિવાદિત નેતા હોવાથી લોકોમાં એમનું અનેરું માન છે, જે એમને ચૂંટણીમાં સીધો ફાયદો થવાની શક્યતા દેખાઈ રહી છે. ધાનેરા ચૌધરી યુવાનની હત્યા થઈ અને તેની લાશ પણ 32 કલાક સુધી સિવિલમાં પડી રહી છે, જે બાબતે પરબતભાઈ ચૌધરી હોવાના નાતે એક પણ શબ્દ ન ઉચ્ચારતા ક્યાંક ને ક્યાંક ચૌધરી સમાજની લાગણી પણ દુભાઈ હોવાનું જાણવા મળ્યું છે. પરબતભાઈ હાલ તો ચૂંટણી પ્રવાસમાં સક્રિય છે અને માહોલ પણ જામી રહ્યો છે, પણ કોંગ્રેસ પક્ષ કેવો ઉમેદવાર મૂકે છે એના પર લોકો મીટ માંડીને બેઠા છે. ભોગતા પટેલ, આઝાદ ન્યૂઝ, ધાનેરા.